सौप्रथम बात अमदावादनी अहीं आईआईएम में वधु 9 विद्यार्थियों सहित कुल 10 नवा पॉजिटिव केस सामे आव्या छे। आईआईएम में 57 पॉजिटिव दर्दियों आंक 64 पर पहुंची चुक्यो छे। सूत्रों जणाव्या अनुसार आईआईएम में विद्यार्थी प्रोफेसर और स्टाफ सहित कुल 70 केस पॉजिटिव जणाया छे। आज मामले वधु विगते बात करवा माटे जोड़ाई रहा छे टीवी 9 संवाददाता दीपेन पढ़ियार। दीपेन, आखिर आईआईएम में दिनब दिन केस वधी रहा छे, आखिर संक्रमण वधे नहीं ते माटे अत्यार सुधी में शू तजवीज हाथ धराय छे ने जे संक्रमित थया छे तेमने लईने आखिर शू तजवीज? યસ, અમદાવાદ આઈઆઈએમ છે તે કોરોનાનું હોટસ્પોટ બન્યું છે। છેલ્લા 15 દિવસમાં અમદાવાદ આઈઆઈએમમાં કોરોનાના 70 જેટલા પોઝિટિવ કેસ છે તે નોંધાયા છે। તમે જોઈ રહ્યા છો કે અમદાવાદ આઈઆઈએમ છે તેની અંદર આવેલા જે ડોમ છે તેમાંથી 10થી વધુ ડોમ છે તે ડોમને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે તે જાહેર કરવામાં આવ્યા છે। આટલી મોટી સંખ્યામાં કોરોનાના કેસો આવ્યા હોવા છતાં પણ આઈઆઈએમનું કેમ્પસ છે તે કેમ્પસ હજી સુધી બંધ કરવામાં નથી આવ્યું। કેમ્પસ છે તે હજી પણ શરૂ કરવામાં આવ્યું છે। તમે જોઈ રહ્યા છો કે આઈએમ કેમ્પસમાં જે અવર જવર છે તે ચાલી રહી છે। કોર્પોરેશનની ટીમ દ્વારા પણ સતત અહીંયા નિરીક્ષણ અને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। હોળી અને ધૂળેટીના 2 દિવસ દરમિયાન અહીંયા ટેસ્ટિંગ કરવામાં આવતા વધુ 23 જેટલા કોરોનાના પોઝિટિવ કેસો છે તે આઈએમમાં નોંધાયા છે છેલ્લા 2 દિવસમાં। તો અમદાવાદ આઈએમ છે ત્યાં કોરોનાનો વિસ્ફોટ થયો છે, કોરોનાનો રાફડો ફાટ્યો છે, છતાં પણ સમગ્ર કેમ્પસને હજી સુધી શા માટે બંધ કરવામાં નથી આવ્યું, સમગ્ર કેમ્પસને શા માટે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં નથી આવ્યો તેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। છેલ્લા 2 દિવસની વાત કરવામાં આવે તો રજાના દિવસોમાં પણ અહીંયા કોર્પોરેશનની ટીમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ છતાં પણ આઈએમમાં જે કોરોનાના કેસો છે તે કેસો નિયંત્રણમાં નથી આવતા, કેસો ઘટવાને બદલે હજી પણ કેસો છે તે સતત વધી રહ્યા છે અને છેલ્લા 15 દિવસમાં 70 જેટલા પોઝિટિવ કેસો આઈએમ અમદાવાદમાં નોંધાયા છે। જી જયેશ, આભાર દીપેન। તો આખરે દીપેન જણાવ્યા તે પ્રમાણે આખરે દિન દિન વધી રહેલું આઈએમમાં કોરોના સંક્રમણ અને તેનો આંક અત્યારે 70 પોઝિટિવ કેસ સુધી પહોંચ્યો છે અને હાલ તેના રોકથામ માટેની તમામ કાર્યવાહી તેજ કરાય છે।